એમ્બ્યુલન્સની ટીમ રેસીસ સ્ટેન્ડ બાય. ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરાયણ તહેવાર દરમિયાન અકસ્માતમાં વધારો થતો હોય છે ત્યારે આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. ઉત્તરાયણમાં કેટલાક અલગ અલગ પ્રકારના અકસ્માત નોંધાતા હોય છે ત્યારે અકસ્માતમાં ભોગ બનેલા વ્યક્તિને ઝડપી સારવાર મળી રહે તે હેતુથી 108 એમ્બ્યુલન્સની ટીમને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. નાના બાળકો પ્રત્યે વધારે ધ્યાન આપવું અને વીજળીના તારથી દૂર રહેવું અને ખાસ કરીને ચાઇના દોરીનો બિલકુલ પણ ઉપયોગ ન કરવો. તમારી આસપાસ કોઈ અકસ્માત થયો હોય તો 108ને તુરંત જાણ કરવી જેથી કરીને ઝડપી સારવાર મળી રહે અને વ્યક્તિનું જીવન બચાવી શકાય. સાથે સાથે કોરોનાને ધ્યાનમાં લઈ સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું. ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર હિતેશ મકવાણા, પાટણ. ઉત્તરાયણ પર્વને લઈ અને ટોટલ પાટણ જિલ્લાના અંદર 13 એમ્બ્યુલન્સીસ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ખડે પગે 64 જણના સ્ટાફ સાથે ખડે પગે રહેશે. અને આ વખતે જોવા જઈએ તો 14 તારીખ અને 15 તારીખ વાસી ઉત્તરાયણ એ વખતે દોરી વાગવાના કેસીસ, એક્સિડન્ટના કેસીસ, ધાબા ઉપરથી પડવાના, કરંટ લાગવાના કેસીસોની સંભાવના સૌથી વધારે હોય છે. એ સમય દરમિયાન એમ્બ્યુલન્સનો સ્ટાફ ખડે પગે રહે છે અને પાટણ જિલ્લાની અને પાટણ સિટીની જનતાને એક જ અપીલ છે કે આવું કોઈ પણ તમારી નજરમાં આવે કે ભાઈ એક્સિડન્ટ છે આ છે તો તરત જ 108ને કોલ કરો. 108 તરત જ આવી જશે. અને ગયા વર્ષના કેસીસના અંદર જોવા જઈએ તો 2020ના અંદર 14 તારીખના અંદર 42 કેસીસ નોંધાયા હતા ઉત્તરાયણ મકર સંક્રાંતિના, અને વાસી ઉત્તરાયણના દિવસે 38 જેટલા કેસીસ નોંધાયા હતા. અને આ વખતે બી 6% કેસીસનો વધારો થવાની શક્યતા છે.